હેલો બચ્ચા વાલ્ડી, તો જે નેક્સ્ટ ક્વેશ્ચન સરસ મજાનો આપણી સામે છે બેટા, ટોપિક વાઇઝ મુદ્દા વાઇઝ વ્યવસ્થિત રીતે આપણે જે લખવાનો થશે એવો ક્વેશ્ચન, એટલે કે છે બેટા ફોટોનની લાક્ષણિકતા અથવા તો ફોટોનના ગુણધર્મો જણાવો. બેટા આપણે પ્રકાશને ફોટોન તરીકે લીધેલો છે. આઇન્સ્ટાઇન બાબાએ આપણે સૂચવ્યું હતું, જો તમને ફોટોઇલેક્ટ્રિક અસરને સમજવી હોય તો કે પછી કોમ્પ્ટન અસરને સમજવી હોય તો પછી જે પ્રકાશ આવે છે બેટા એનો તરંગ સ્વભાવ નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે, એ પ્રકાશને બેટા તમારે ફોટોન તરીકે સ્વીકારવો પડશે, ફોટોન માનવો પડશે. ફોટોન એટલે કે પ્રકાશનું આમ જોતા ઉર્જાનું પડીકું છે, તે જે ઉર્જાનો ક્વોન્ટા ઉર્જાનું પડીકું જે ફોટોન હતો એ ફોટોનના ગુણધર્મ કેવા હોય, તો બેટા એ ફોટોનના ગુણધર્મ હોવાના છે તમારી સામે સરસ મજાના. બેટા આ અહીંયા માત્ર મેં એટલા જ મુદ્દા લખ્યા છે જે તમારે બોર્ડના પેપરમાં લખવાના છે. આ દરેક મુદ્દાની બેટા ડિટેલિંગ ચર્ચા આપણે ઓલરેડી આપણા લેક્ચરની અંદર કરી ચૂકેલા છે, કેમ કે દરેક ટોપિકમાંથી એમસીક્યુ બને છે જેડબલ અને નીટની અંદર. રેડી? તો કયા ટાઈપના સવાલ બને છે, કઈ રીતે ફેરવીને પૂછાય છે, મુદ્દામાંથી એમસીક્યુ કેવી રીતે બને છે એની ચર્ચા કરી જ ચૂકેલા છે. એટલે અહીંયા જે માત્ર મેં તમને લખેલું છે એ બોર્ડના પેપરમાં કેવી રીતે વર્ણન કરવું ને એ છે. તો બેટા વસ્તુ કંઈક આવી છે ફોટોની લાક્ષણિકતામાં. પહેલી લાક્ષણિકતા ઉપર નજર નાખીએ કે ફોટોન દ્રવ્ય કણની જેમ વાસ્તવિક કણ જ સમજવાનું છે. ફોટોન એટલે કે એવું નહીં બેટા ખાલી હવામાં કરેલી વાતો, રિયલ લાઈફમાં કે ના જો મને ના બેટા ના બેટા ના, દ્રવ્ય કણની જેમ સાચો કણ જ માનવાનો છે. ફોટોન કોઈ વસ્તુ ઉપર પડે તો જેવી રીતે કણ કોઈ વસ્તુ ઉપર પડે એટલે ખાડો પાડે તો ફોટોન પણ એવું જ કરી શકે એવું માનવાનું છે બેટા. લેઝર કટિંગ એવું નામ સાંભળ્યું હશે, લેઝર લાઇટની મદદથી બેટા આપણે કોઈ વસ્તુને ગરમ કરીને પછી કટ કરીએ ને એ બધે કણની જેમ વર્તન કરે છે એવું માનવાનું છે. આભાસી કણ એવું કે નથી, વાસ્તવિક કણ જ છે. ફોટોન પાસે ઉર્જા હોય છે, કેટલી ઉર્જા હોય છે ફોટોન પાસે? ઉર્જા હોય છે E બરાબર HF, ને આ સૂત્ર આપણે બેટા સાબિત ઓલરેડી ક્લાસરૂમ ની અંદર કરેલું છે. અત્યારે યાદ રાખો ફોટોન ની ઉર્જા હોય છે E બરાબર HF. F એટલે કે જે તે બેટા પ્રકાશ છે તેની સરસ મજાની આવૃત્તિ, અને ગાડી XUV ઇન માય રેન્જ, યાદ આવે ને ગેપ જે ગેમાં છે તેની આવૃત્તિ સૌથી વધારે હોય. યાદ છે કે ભૂલાઈ ગયું બેટા? આપણે કંઈક આવી શોર્ટકટ હતી, ગાડી કઈ ગાડી લેવાની વિચાર છે બેટા? XUV, નામ સાંભળ્યું છે ને, ગાડી XUV ઇન માય રેન્જ. અરે સબજી આ શું કહેવા માંગે છે ગાડી XUV ઇન માય રેન્જ? બેટા આ કંઈક એવું કહેવા માંગે છે ગાડીમાં અહીંયા જે જી છે, જી માને બેટા સરસ મજાના ગેમા કિરણોની ચર્ચા કરવાની છે એવું કહે છે. એક્સ માને મસ્ત મજાના એક્સ રે એટલે કે ક્ષ કિરણોની ચર્ચા કરશું. યુ માને અલ્ટ્રાવાયોલેટ યુવી રે, અલ્ટ્રાવાયોલેટ માને પારજાંબલી, એનાથી આગળ જઈએ વી, તો વી માને બેટા વિઝિબલ લાઇટ, વિઝિબલ લાઇટ માને દ્રશ્ય પ્રકાશ, અને એ દ્રશ્ય પ્રકાશમાં જાની વાલી પીનારા, યાદ આવે છે ને, એ જ દ્રશ્ય પ્રકાશની વાત છે બેટા. ઇન બોલે તો ઇન્ફ્રારેડ ચમકા, યાદ આવે છે, ઇન બોલે તો ઇન્ફ્રારેડ, માય બોલે તો માઇક્રો, અને બેટા રેન્જ ઉપરથી આવવાનું છે, રડાર રડાર ઉપરથી આવવાનું છે, રેડિયો વેવ. રેડી? તો આ બેટા હતી એની આવૃત્તિનો ઉતરતો ક્રમ. સૌથી વધારે આવૃત્તિ હોવાની છે ગેમાની, નાના ઉપરથી ખબર પડી જશે બેટા એફ જેની વધારે તે તાકાત વાળો બેટા ઉર્જા વધારે હશે. તો સૌથી તાકાત વાળો જે પ્રકાશ છે પ્રકાશ કયો છે? તો કે સરજી ગેમા છે. એની નીચે જાય તો ક્રમ તમને બેટા યાદ રાખવાનો છે, ઓલરેડી આની ચર્ચા છે. ફોટોન ની પાસે ઉર્જા છે તો સાથે સાથે બેટા ફોટોન ની પાસે વેગમાન પણ છે, અને એ વેગમાન કેટલું ધરાવે છે એ પણ તમને બેટા યાદ રાખવાનું છે. સૂત્ર આની પણ સાબિતી આપી ચૂકેલા છે, પણ અહીંયા જે લખેલું છે ખાલી બોર્ડના પેપરમાં કઈ રીતે લખવું એની જ વસ્તુ છે. ફોટોનનું વેગમાન E by C જેટલું થાય છે, એનો મતલબ કે HF upon C જેટલો, કેમ કે E બરાબર HF, તો ઉપર આપણે જોઈ ચૂકેલા છે. તો આટલું એની પાસે વેગમાન હોય છે. શૂન્ય અવકાશમાં ફોટોનની ઝડપ, બેટા ફોટોન એ પ્રકાશ જ છે, પ્રકાશનું જ કણ સ્વરૂપ, તો પ્રકાશની જે ઝડપ એ જ તો ફોટોનની ઝડપ. જે કેટલી છે બેટા? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸, વધારે નથી, આટલી જ છે બેટા. 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટરમાં ફેરવીએ તો 3×10⁵ કિલોમીટર પર સેકન્ડ, 10⁵ એટલે કે લાખ
300,000 કિલોમીટર બેટા એક સેકન્ડમાં 300,000 કિલોમીટર અંતર કાપે બસ એટલું જ આટલું જ પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે આ એક સેકન્ડમાં કાપશે 300,000 કિલોમીટર ઓકે ચલો ફોટોનની ઉર્જા છે તે તીવ્રતા પર આધારિત નથી 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 કોના પર આધારિત છે આવૃત્તિ પર આધારિત છે બેટા યાદ છે ને આવૃત્તિ પર આધારિત છે E બરાબર HF તીવ્રતા ઉપર આધાર રાખતી નથી તો તીવ્રતા ઉપર શું આધાર રાખે છે તો કે એ છે ફોટોનની સંખ્યા જો તમે આપાત પ્રકાશની તીવ્રતા વધારશો એનો મતલબ આપાત થતા ફોટોનની સંખ્યા વધી ગઈ છે પરંતુ જો તમે આપાત પ્રકાશની ઉર્જા વધારો છો એનો મતલબ શું થયો ઉર્જા ક્યારે વધે છે ઉર્જા ત્યારે જ વધશે જો તમે તેની આવૃત્તિ વધારી હશે રેડી તો ફોટોનની ઉર્જા તીવ્રતા પર આધારિત નથી આવૃત્તિ ઉપર આધારિત છે તીવ્રતા પર આધારિત વસ્તુ કઈ છે સંખ્યા છે બેટા આનાથી આગળ જઈએ તો ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે ઓહો 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 મતલબ ધન્યો પણ નથી ને ઋણિયો પણ નથી મતલબ ધન વિદ્યુત ભાર પણ ધરાવતો નથી અને ઋણ વિદ્યુત ભાર પણ ધરાવતો નથી ન્યુટ્રોનની જેમ ન્યુટ્રલ એટલે કે તટસ્થ છે એનાથી આગળ જઈએ ફોટોન દળ ધરાવે છે વાહ ભાઈ વાહ ભાઈ વાહ એની પાસે દળ હોય છે માસ હોય છે તો જ વેગમાન હશે માસ કેટલું હોય છે E બરાબર MC સ્ક્વેર એમાંથી જેવો તમે એમને બનાવો સૂત્રનો કરતા તો E બાય C સ્ક્વેર આટલું લખો એટલે બેટા તમારા માર્ક્સ પૂરેપૂરા કન્ફર્મ થઈ જાય હજી એક મુદ્દો બેટા લખવાની ઈચ્છા હોય તો લખી શકો કે ફોટોન જ્યારે સંઘાત અનુભવે અથડામણ થાય અથડામણ ત્યારે દ્રવ્ય કણની જેમ એમાં પણ ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમોનું શું થવાનું છે પાલન થવાનું છે તો આઈ હોપ આશા રાખું બેટા ફોટોનની ગુણધર્મો જો પૂછાશે તો આવી રીતે કમ ટુ કમ બેટા વ્યવસ્થિત રીતે લખી પૂરા માર્ક્સ લઈને જ આવશો થેન્ક યુ બચ્ચા પાલદી થેન્ક યુ સો મચ મળીએ નવા પ્રશ્નમાં